આચાર્યશ્રી શિક્ષકો અને મારા મિત્રો મારું નામ પટેલ તનિષ્કા મેહુલ કુમાર છે હું શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ધોરણ પાંચ માં અભ્યાસ કરું છું આપણે અહીં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે એકતા થયા છીએ આ પ્રસંગે આપણા દેશ વિશે કંઈક બોલવાની તક મળતા હું ઉત્સાહિત છું અને પ્રસન્ન પણ છું આ વર્ષે આપણે આપણા દેશનો બોતેરમો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ આપણે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ આજ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું આમ તો ભારતનું બંધારણ ઓગણીસો ઓગણ જ બની ગયું હતું પણ પરંતુ ઓગણીસો ત્રીસની છવ્વીસમી જાન્યુઆરીની લાહોર પરિષદમાં ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરતા તે દિવસને યાદ રાખતા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓગણીસો પચાસમાં બંધારણ અમલમાં લાવવામાં આવ્યું મને ભારતનો નાગરિક હોવાનો ગર્વ છે જે દરેક નાગરિકને સમાનતા સ્વતંત્રતા ધર્મ સંસ્કૃતિ શિક્ષણ ગોપનીયતા વગેરે મૂળભૂત અધિકારની ખાતરી આપે છે આપણા બધા નાગરિકોમાં વિવિધતા બંધુત્વ અને અસમાનતામાં એકતા માટેની આપણી પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપવાનો આ પ્રસંગ છે પ્રજાસત્તાક દેશમાં રહેતા નિવાસી રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે તેમના પ્રતિનિધિઓની પસંદગીના અધિકારની કદર કરે છે આમ ભારતના આમ ભારતના પ્રજાસત્તાકમાં દરેક નિવાસી પોતાના સમાન અધિકારની પ્રશંસા કરે છે અને તેને માન આપે છે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે રાષ્ટ્રની રાજધાની નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિની હાજરીમાં રાજપથ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે વળી ફક્ત ભારતના નહીં વિદેશથી પણ લોકો લોકોને આ ઉત્સવ મનાવવા માટે આમંત્રણ કર આમંત્રિત કરવામાં આવે છે રાજપથ ખાતે પર પરેડ અને વિવિધ સરઘસ કાઢવામાં આવે છે જે ત્યાંનું મૂળ આકર્ષણ છે ત્યારબાદ રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક દિનના ભાષણ સાથે દેશના દરેક વ્યક્તિને સંબોધિત કરે છે આ શો પ્રસંગે ચાલો યાદો સમક્ષ માથું નમાવીએ હું તે મહાન આત્માઓ માટે એક ક્ષણનું મૌન આપી મારી વાણીને સમાપ્ત કરવા માંગુ છું